હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તુવર દાળ અને ચોખાની સાદી ખીચડી બનાવીશું. આ ખીચડી રેડી કરવી ખૂબ જ સરળ છે અને એને રેડી કરવા માટે આપણે પ્રેશર કુકર યુઝ કરીશું, એટલે ટાઈમ પણ ઓછો લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખીચડી બનાવવા માટે મેં અહીં 1/2 કપ મસૂરી ચોખા લીધા છે. તમે તમારી પાસે જે વેરાયટીના ચોખા હોય એ યુઝ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલી તુવર દાળ લીધી છે, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે ચોખા અને દાળને આ રીતનું જે પ્રેશર કુકરનું ટીન હોય છે એમાં કાઢીને સાફ પાણીથી 3 થી 4 વખત સારી રીતે ધોઈ લઈશું. દાળ અને ચોખાને ધોઈ લીધા છે, તો હવે એમાં જેટલા આપણે ચોખા લીધા છે એનાથી 3 ગણું પાણી નાખીશું. અને જેટલી દાળ લીધી છે એનાથી 2 ગણું પાણી નાખીશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ટીનને આપણે પ્રેશર કુકરમાં મૂકીશું. ગેસ ઓન કરીને પ્રેશર કુકરને ગેસ ફ્લેમ પર મૂકી દીધું હતું. પ્રેશર કુકરમાં 1 કપ જેટલું પાણી નાખ્યું હતું, એ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આ દાળ ચોખાવાળું ટીન મૂકીશું અને ટીનને ઢાંકણ લગાવીને કવર કરીશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ પણ બંધ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પ્રેશર કુકરમાં 6 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ખીચડી સાથે સર્વ કરવા માટે લીલું લસણ અને લીલા ધાણાને યુઝ કરીને ચટણી રેડી કરીશું. ચટણી બનાવવા માટે મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા લીધા છે અને એની સાથે 2 નંગ તીખા લીલા મરચાં અને 1/2 ઇંચ આદુનો ટુકડો, લીલું લસણ, લીલા ધાણા અને સાથે 1/2 લીંબુ લીધું છે અને મીઠું સ્વાદ પ્રમાણે. ચટણી બનાવવા માટે એક નાનો મિક્સર જાર લઈને એમાં સિંગદાણા નાખીશું. સાથે આદુ અને મરચાં એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીશું અને એકવાર એને ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણીમાં લસણ અને ધાણાની સાથે તમને ફુડીનો એડ કરવો હોય તો કરી શકાય છે. લસણ અને ધાણાને ધોઈને બારીક કાપી લીધા છે, તો હવે મિક્સર જારનું ઢાંકણ ખોલીને એમાં એને એડ કરી લઈશું અને સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. સાથે લેમન જ્યુસ એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને જારનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આ બધું ગ્રાઇન્ડ કરીને એમાંથી પેસ્ટ બનાવી લઈશું. ખીચડી સાથે સર્વ કરવા માટે ચટણી રેડી થઈ ગઈ છે, તો એને એક કટોરીમાં કાઢી લઈશું. અને બીજી તરફ ખીચડી પણ રેડી થઈ ગઈ છે, તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને ખીચડીવાળા ટીનને બહાર કાઢીશું. તમે જોઈ શકો છો ખીચડી પ્રેશર કુકરમાં ખૂબ જ સરસ બની છે. ખીચડીમાંના દાળ ચોખા સરસ ચડી ગયા છે, તો પણ ખીચડી દાણેદાર દેખાય છે. હવે આ ખીચડીને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢીશું અને એની સાથે સર્વ કરવા માટે લીલું લસણ અને લીલા ધાણાની ચટણી રેડી કરી છે, એ પણ બાજુમાં મૂકીશું. ખીચડીની ઉપર 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીશું અને એની સાથે સર્વ કરવા માટે મેં અહીં 1 કટોરીમાં ફ્રેશ દહીં લીધું છે. અને આ દહીં મેં ઘરમાં જ જમાવ્યું હતું અને એને કેવી રીતે જમાવ્યું એની ટ્રીક તમે મારી ચેનલ પર જોઈ શકો છો. હવે આ આપણી તુવર દાળ અને ચોખાની સાદી ખીચડી સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. ગરમ ગરમ ખીચડીમાં ઘી નાખીને ચટણી અને દહીં સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ક્યારેક સાદું ખાવાનું મન થાય ત્યારે આ રીતે દાળ ચોખાની સાદી ખીચડી બનાવીને ગુજરાતી કઢી સાથે પણ સર્વ કરી શકાય છે. તો તમે આ સિમ્પલ અને ઇઝી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.